જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 માં આજે આપણે પૂરક વાંચન ધોરણ 7 માં આપણે ભણીએ ગુજરાતી દક્ષિણ ભણી ત્યાં સુધી આપણો કમ્પ્લીટ પૂર્ણ થઈ ગયો છે. બરાબર છે, ઓનલાઈન માં તમને ચલાવતા હશે. હવે આજે આપણે જોઈશું ગોવિંદના ગુણ ગાશું અને ત્યાર પછી આપણે જોઈશું આવ ભણા આવ. બરાબર છે, તો ગોવિંદના ગુણ ગાશું માં એની કવિયત્રી છે મીરાબાઈ. પ્રકાર છે ભોજન. કયા શતકમાં થઈ ગયા? તો 16મા શતકમાં. અને તે ક્યાંના વતની હતા? તો મેળતાના. તેમણે બીજી કઈ કઈ કૃતિઓ લખી છે? તો તેમણે પદ અને ભજનો લખ્યા છે. હવે ભજન એટલે શું? તો પ્રભુને સ્મરણ કરવા માટે ગવાયેલા ગીતને ભજન કહે છે, જેમાં પ્રભુને યાદ કરીએ છીએ. બરાબર છે. હવે સૌથી પહેલા હું આ કાવ્ય જે છે એ કાવ્યનો રાગ તમારી સામે ગઈશ અને ત્યાર પછી એ કાવ્યની સમજૂતી હું તમને આપીશ. પ્યારા ગોવિંદના ગુણ ગાશું રાણાજી અમે, પ્યારા ગોવિંદના ગુણ ગાશું. ચરણામૃતનો નિયમ મારે, ચરણામૃતનો નિયમ મારે. નિત્ય ઉઠી મંદિર જાશું રાણાજી અમે, પ્યારા ગોવિંદના ગુણ ગાશું. રાણોજી રૂઠશે તો રાજતા જાવશે, રાણોજી રૂઠશે તો રાજતા જાવશે. પ્રભુજી રાણાજી અમે ગોવિંદના ગુણ ગાતા ગાતા ક્યારેય પણ થાકી
જોઈશું નહીં. રાણોજી રૂઠશે તો રાજ તજાવશે, પ્રભુજી રૂઠેરે મરી જશે. રાણોજી જો રૂઠી જશે તો અમે રાજ્યમાંથી કાઢી મૂકશે, કાં તો રાજને છોડી દેશે, બરાબર છે. પણ જો અમારો પ્રભુજી, મારો વાલો, મારો શ્રી કૃષ્ણ જો રૂઠી જાય તો અમે તો મરી જ જઈશું, કારણ કે એના વગર જીવનનો કોઈ પણ ઉદ્ધાર છે નહીં. એટલે રાણોજી રૂઠશે તો અમને કદાચ રાજ્યમાંથી કાઢી મૂકશે, રાજ્ય ત્યાગી દેશે, ત્યજી દેશે, છોડી દેશે. પણ જો મારો વાલો ગોવિંદ, મારો પ્રભુ જો રૂઠી જાય, રિસાઈ જાય, તો મારે તો મરવાનો જ વારો આવે. વીખના પ્યાલા રાણાજીએ મોકલ્યા, ચરણામૃત કરી દેશું. વીખ એટલે ઝેર, કે રાણાજીએ મીરાબાઈને મારવા માટે વિષનો પ્યાલો મોકલેલો, બરાબર છે. અને એ વિષના પ્યાલાને અમે ચરણામૃત સમજીને પી લઈશું, પણ ગોવિંદના ગુણ ગાવાનું ક્યારેય પણ ભૂલીશું નહીં. ભલે એ ઝેર મોકલે ગમે તે બધે, તમે બધાને ખબર હોય કે રાણાજીએ મીરાબાઈને મારવા માટે નિત નવા અનેક અનેક પ્રપંચ રચ્યા હતા, છતાં પણ મીરાબાઈને કશું જ થતું નથી. તો કે છે કે જે વિષ છે, વિષ જે છે એને પણ ચરણામૃત સમજીને હું પી જઈશ, પણ ગોવિંદના ગુણને ગાવાનું ક્યારેય પણ ભૂલી શકીશ નહીં. રામના નામનું જહાજ બનાવશું, તેમાં બેસીને તરી જશું. કે અમારે જો બહુ પાર કરવો હશે તો અમે રામના નામનું રટણ કરતાં કરતાં એનું જહાજ બનાવીશું, અને એ જહાજમાં બેસી અને ગમે તેટલા સંકટ આવે, મુશ્કેલી આવે, છતાં પણ અમે એને પાર કરીને સામે કિનારે પહોંચી જઈશું, પણ ગોવિંદના ગુણ ગાવાનું ક્યારેય ભૂલીશું નહીં. બાલ મીરા કે પ્રભુ ગિરધરના ગુણ ચરણ કમળ પર વારી જશું. કે બાઈ મીરા એમ કહે છે કે ગિરધરના ગુણ તો એટલા બધા પવિત્ર છે, એટલા બધા મહાન છે, કે એમના ચરણ કમળ પર વારી જશે, કે એમના કમળ જેવા જે ચરણ છે, પગ જે છે, એને અમે વારે વારે એમને નમ્રત મસ્તક થઈને એમને નમન કરીશું, કે એટલા સરસ એમના ગુણગાન છે. માટે અમે હે પ્રભુ કે તમે જે પણ કહો, પણ અમે ગોવિંદના ગુણ ગાતા ગાતા ક્યારેય પણ થાકીશું નહીં. અને આ પ્યારા ગોવિંદ જે છે, તમારે જે કરવું હોય એ કરો, જેટલી મુશ્કેલી આપવી હોય તે આપો, પણ અમે ગોવિંદના ગુણ ગાતા ગાતા ક્યારેય પણ થાકીશું નહીં. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ લખવાનું છે, એનો પ્રકાર લખવાનો છે, ત્યારબાદ આ ભજન જે છે ભજન લખવાનું છે, અને નીચે એના શબ્દાર્થ લખવાના છે. ત્યાર પછી જ્યારે હું આઈડિયલ પૂરાઈશ ત્યારે આઈડિયલ તમારા નોટબુકમાં પૂરવાનું રહેશે. ગોવિંદ એટલે શ્રી કૃષ્ણ ભગવાન, ચરણામૃત એટલે દેવ કે સંતના પગ ધોવા માટે વપરાયેલું પાણી અમૃત, રૂઠશે એટલે કોપશે, રિસાશે, ખીજાશે, વિખના એટલે વિષ, ઝેર, ગિરધર એટલે શ્રી કૃષ્ણ ભગવાન ગિરીને ધારણ કરનાર, ચરણ કમળ એટલે કમળ રૂપી પગ. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય ભલે નાનું છે પણ બહુ સરસ છે, જેમાં શ્રી કૃષ્ણ ભગવાનનો અપાર મનમાં મીરાબાઈએ ગાયો છે. અને આ પદની અંદર એમણે શ્રી કૃષ્ણની પ્રેમ ભક્તિ ખાતર જે પણ એમને સજા મળે એ સજાને ભોગવવા માટે તૈયાર છે, પણ છતાં પણ પોતાનામાં કૃષ્ણ ભગવાન પ્રત્યેની જે ભક્તિ છુપાયેલી છે એ ભક્તિને ક્યારેય પણ છોડવા માટે તૈયાર છે નહીં. તો આપણે ત્યાર